નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 10ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે ભાગ નંબર 2ની, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. આ નવી સ્વઅધ્યયન પોથીના બધા જ વિષયના અને બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10ની નવી સ્વ અધ્યયન પોથીના ગુજરાતી વિષયના પાઠ નંબર 3 શીલવંત સાધુને તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જોઈએ વિભાગ એ પ્રશ્ન નંબર અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જોઈએ અ અને બ નંબર 1 શીલવંત સાધુને તો ગંગા સતી. નંબર 2 પાનબાઈ તો રાજપરા જિલ્લો. નંબર 3 જન્મ પાનબાઈ તો પુત્રવધુ. નંબર 3 જન્મભૂમિ તો રાજપરા જિલ્લો. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 4 ગંગા સતી કાવ્ય ખાલી જગ્યામાંથી લેવામાં આવ્યું છે, ભજન ગંગા. નંબર 5 શીલવંત સાધુ શબ્દાર્થનો સાચો અર્થ ખાલી જગ્યા છે, ચારિત્રવાન. નંબર 6 જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ ખાલી જગ્યા છે, તો જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. નંબર 7 ગંગા સતીએ ખાલી જગ્યાને ઉદ્દેશ્યને વાત કરી છે, તો કે પાનબાઈ. પ્રશ્ન નંબર ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 8 ગંગા સતીનું પૂરું નામ જણાવો, તો કે ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહળંગસંગ ગોહેલ. નંબર 9 શીલવંત સાધુને કાવ્યનો પ્રકાર જણાવો, તો શીલવંત સાધુને કાવ્યનો પ્રકાર ભજન છે. નંબર 10 ગંગા સતીએ પાનબાઈને કેટલા દિવસ સુધી રચના સંભળાવી હતી, તો કે ગંગા સતીએ પાનબાઈને 52 દિવસ સુધી રચના સંભળાવી હતી. નંબર 11 શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. નંબર 12 શીલવંત સાધુના જીવનમાં એકત્વ ક્યાં જોવા મળે છે, તો શીલવંત સાધુના મન વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે. પ્રશ્ન નંબર 10 નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. નંબર 13 ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે, તો જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. નંબર 14 ગંગા સતી કોને નમવાની વાત કરે છે, શા માટે, તો ગંગા સતી શીલવંત સાધુને નમવાની વાત કરે છે, કારણ કે શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે, એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી, આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે, આથી કવિત્રી શીલવંત સાધુને નમવાની વાત કરે છે. નંબર 15 જેને જાગી ગયો તુરિયાનો તાળ દ્વારા ગંગા સતી શું સૂચવે છે, તો કે મનુષ્યની જીવનની ચોથી અને છેલ્લી અવસ્થા તુરિયાવસ્થા એટલે કે ધ્યાનાવસ્થા છે. તુરિવાદ્ય તુરિયા દ્વારા જેનું ચિત્ત પ્રભુના ધ્યાનમાં લાગે છે તે તુરિયાવસ્થા, જેને આ અવસ્થા પ્રાપ્ત થાય તેને સંસારના સુખ દુઃખ વ્યાપતા નથી. પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. નંબર 16 શીલવંત સાધુ તમે કોને કહેશો, કાવ્યના આધારે જણાવો, તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-10 નીચે નવી સ્વાધ્યાન પોથી આવી ચૂકી છે 2024-25ની, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક કરીને વિભાગ સી વ્યાકરણ વિભાગ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નંબર 17 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો, તો ચિત્તવૃત્તિ. નંબર 18 અ સંધિ છોડો. નંબર 1 સંસાર તો સમ વત્તા સાર. નંબર 2 નિર્મળ તો નિસ વત્તા મળ.
ત્યાર પછી બ સંધિ જોડો, પર વત્તા ઉપકાર તો પરોપકાર. નંબર 19, નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. નંબર 1, પરમાર્થ તો કર્મધારય સમાસ. નંબર 2, નિર્મળ તો બહુવ્રીહી સમાસ. ત્યાર પછી નંબર 20, નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો. નંબર 1, પરમાર્થ તો પરપ્રત્યય. નંબર 2, નિર્મળ તો પૂર્વ પ્રત્યય. પ્રશ્ન નંબર 21, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. નંબર 1, શત્રુ તો અરી. નંબર 2, ઉર તો હૈયું. પ્રશ્ન નંબર 22, નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. નંબર 1, ગંગા સતી વ્યક્તિવાચક સંજ્ઞા. નંબર 2, વિશ્વાસ તો ભાવવાચક સંજ્ઞા. નંબર 3, સાધુ જાતિવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 23, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નંબર 1, તુર્યાનો તાર જાગી જવો, સમજણ શક્તિનો ઉદય થવો. નંબર 2, નામને રૂપ મિથ્યા કરવું, નિર્મોહી થઈને જીવવું. નંબર 3, ભવ પાર ઉતરવું, મોક્ષ પ્રાપ્ત કરવો. પ્રશ્ન નંબર 24, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નંબર 1, મનુષ્ય જીવનની જાગ્રત સ્વપ્ન સુપુત્ર અવસ્થાથી પર ચોથી અવસ્થા તુર્યાવસ્થા. નંબર 2, 3 કલાકનો સમય પ્રહર. નંબર 25, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. નિર્મળ તો મલિન, રૂપ કદરૂપ, પ્રીત તો દ્વેષ. પ્રશ્ન નંબર 26, નીચેના તળપદર શબ્દના શિષ્ટ રૂપ આપો. મા રાજા મહારાજ, પોર તો પ્રહર, સગતુ તો સંગત. નંબર 27, નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો. નંબર 1, સિલવંત સાધુને વારે વારે નમીએ તો સિલવંત ગુણવાચક. નંબર 2, સદાય ભજનનો વ્યાપાર તો સદાય સમયવાચક. પ્રશ્ન નંબર 28, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. નંબર 1, સિલવંત સાધુને વારે વારે નમીએ તો વારે વારે રીતિવાચક ક્રિયા વિશેષણ. નંબર 2, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ તો સદાય સમયવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 29, નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. નંબર 1, સિલવંત તો ષ વત્તા ઈ વત્તા લ વત્તા અ વત્તા વ વત્તા ન વત્તા અ વત્તા ત વત્તા અ. નંબર 2, વૃત્તિ તો વ વત્તા રુ વત્તા ત વત્તા ત વત્તા ઈ. નંબર 3, શત્રુ તો ષ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા ઉ. નંબર 4, નિર્મળ તો ન વત્તા ઈ વત્તા ર વત્તા મ વત્તા અ વત્તા અળ વત્તા અ. ત્યાર પછી જોઈએ વિભાગ ડી, લેખન વિભાગ. નંબર 39, વિચાર વિસ્તાર. ખુંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જ્યમ સાયર નીર સમાય. તો તેમનો અહીં તમને અર્થ આપેલો છે, જે તમે અર્થ જોઈ શકો છો. ત્યારબાદ તેમની અહીં તમને સમજૂતી પણ આપેલી છે, તે પણ તમે જોઈ અને નોટબુકમાં લખી શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તેમનો નીચે છેલ્લે લાસ્ટમાં એટલે કે સાર આપેલો છે, તે પણ તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું આગળની જે નવી સ્વ અધ્યયન પોથીના એટલે કે પાઠ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.